મિત્રો, નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે. ચારે તરફ શક્તિ, ઉર્જા અને એનર્જીનું એક લેયર જોવા મળે છે. આ આસપાસના એનર્જેટિક વાતાવરણની વચ્ચે આપના માટે ખાસ સકારાત્મક ખબરનો કાર્યક્રમ લઈને આવી ગયા છીએ ગુડ ન્યૂઝ ગુજરાતમાં. નમસ્કાર, હું છું હર્ષદીપ. તો ચાલો શરૂ કરીએ આજની સફર. વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી. ઉમાશંકર જોશીની આ પંક્તિઓ આપણે વારંવાર સાંભળી હશે, પણ આ પંક્તિઓનું સર્જન સાર્થક ત્યારે જ નીવડે જ્યારે આપણા જીવનમાં વણાઈ જાય. આ વિશ્વ તેઓનું પણ ઘર છે. આ થીમ સાથે 4 ઓક્ટોબરના રોજ એનિમલ વેલફેર ડેની ઉજવણી થઈ. તો ચાલો આ નિમિત્તે જાણીશું ગીધના સંરક્ષણ માટેની વાતો. માનવ વસવાટની નજીક રહેતું અને દુનિયામાં સૌથી ઊંચી ઉડાન ભરતું પક્ષી એટલે ગીધ. ગીધને અંગ્રેજીમાં વલ્ચર કહે છે. આ વિશાળ કદનું પક્ષી સામાન્ય રીતે ઊંચા ઝાડ પર પોતાનો માળો બનાવે. ગીધ માંસભક્ષી છે અને પર્યાવરણની ઇકોસિસ્ટમમાં પણ તેનું યોગદાન મહત્વપૂર્ણ છે. જે પણ આ બધા જે મૃતદેહ છે પ્રાણીના ને બધાના, એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે આ પક્ષી. અને એને લીધે આ જો મૃતદેહ જો ડિસ્પોઝ ના થાય તો પછી એની અંદર જુદા જુદા જે જીવજંતુ આ તે એ રીતે રોગચાળો ફેલાઈ શકે, તો એને કંટ્રોલ કરવામાં પણ ગીધનો બહુ મહત્ત્વનો ફાળો છે. એટલે એક સફાઈ કામદાર તરીકે આપણે એને નવાજ્યું છે, અથવા તો એ છે જ સફાઈ કામદાર, અને એ રીતે આપણે એનું સન્માન કરવું જોઈએ અને કોઈ પણ હિસાબે આપણે તેને બચાવવું જોઈએ. ગીધની સંખ્યા આજકાલ ઘટતી જઈ રહી છે, જેના કારણે ગીધ સંરક્ષણ માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે, જેમાં ભારતે મુખ્ય ભૂમિકા ભજવી. જો જો વલ્ચર્સ યુરિક એસિડ ડિસ્ટલ ગાઉટ સે મરે ઉનમે ડાઇક્લોફેનેક કે રેસિડ્યુઝ હે, તો યે એક પતા લગ ગયા કે ડાઇક્લોફેનેક કી વજહ સે મર રહે. ઉસકે બાદ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ને એક વલ્ચર એક્શન પ્લાન બનાયા. એ પહેલે એક વલ્ચર રિકવરી પ્લાન બના 2004 ઓર 2006 વલ્ચર એક્શન પ્લાન, ઓર ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ને જો જો રિસર્ચ હુઈ ઉસકો સબકો ઇન્કોર્પોરેટ કિયા એક્શન પ્લાન મે. તો ઉસમે તીન મેઇન રિકમેન્ડેશન થી, એક થી કે ડાઇક્લોફેનેક નામ કી દવા કો વેટનરી યુઝ મેં બેન કિયા જાય. દૂસરા થા કે ડાઇક્લોફેનેક કા કોઈ ઓલ્ટરનેટિવ હોના ચાહીએ, ક્યોંકિ ડાઇક્લોફેનેક ગાયો પશુઓ કે લિયે ઓર મનુષ્યો કે લિયે બહોત હી અચ્છી દવા હૈ. ઉસ આપ ડાઇક્લોફેનેક લીજિયે 15 મિનિટ મેં આપકો રિલીફ હો જાતા હૈ, ક્યોંકિ વો બ્લડ બ્રેન બેરિયર કો તોડ દેતી હૈ ઓર ફટાફટ રિલીફ દેતી હૈ. તો ઇસલિયે ડાઇક્લોફેનેક કા ઓલ્ટરનેટિવ લેના જરૂર થા. ફિર તીસરા જો પોઈન્ટ થા ઉસમે થા કે વલ્ચર કોન્ઝર્વેશન બ્રીડિંગ પ્રોગ્રામ શરૂ કિયા. ઇન્ડિયા ને તુરંત યે તીનો રિકમેન્ડેશન પે અમલ કરના શરૂ કર દિયા. 2006 મે પતા લગા કે મિલોક્સિકેમ નામા એક દવા હૈ જો પશુઓ કે લિયે બહોત અચ્છી હૈ ઓર વલ્ચર્સ પે કોઈ ઇમ્પેક્ટ નહીં કરતી હૈ. તો ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ને ક્યા ક્યા હૈ, ડાઇક્લોફેનેક કો પશુઓ કે યુઝ મે બેન કર દિયા 2006 મે, ઓર યે ભી કહા કે મિલોક્સિકેમ યુઝ કિયા જાય. ઉસકે સાથ સાથ હમને વલ્ચર કોન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર શરૂ કર દિયે. તો પિંજોર મે પહેલા સેન્ટર શરૂ કિયા, ઉસકે બાદ 8 ડિફરન્ટ સેન્ટર શરૂ કિયા. ગુજરાતના સક્કરબાગ ઝૂમાં ગીધ માટે બ્રીડિંગ સેન્ટર બનાવવામાં આવ્યું, જ્યાં સફળ રીતે 12 ચિક્સ આવ્યા અને તેના સારા પરિણામો મળ્યા. ગુજરાત સરકાર ખાસ કરીને વન વિભાગ કે તરફ સે સમય સમય પે અવેરનેસ કેમ્પેન તો કિયા હી જા રહા હૈ. જૈસે યે એક સિમ્પોઝિયમ ભી એક અવેરનેસ કેમ્પેન કે ભાગ રૂપ સે હૈ, વર્કશોપ ભી કિયે જા રહે હૈ. કન્ઝર્વેશન કો બઢાને કે લિયે અપને સક્કરબાગ ઝૂ જો ઓલ્ડેસ્ટ ઝૂ હૈ વહાં પે બ્રીડિંગ સેન્ટર ભી બનાયા હુઆ હૈ. ઓર ખુશી કી યે બાત હૈ કે ઇસ સાલ લગભગ 5 ચિક્સ હુએ હૈ, ઓર કુલ અબ હમ દેખે તો હમારે સક્કરબાગ ઝૂ મે કરીબ 12 ચિક્સ હો ગયા હૈ. જો ભી હમ લોગો ને વહાં પે એક એફર્ટ કિયા થા વો સમજે બહોત પહેલે શરૂ કિયા થા, લેકિન આજ ઉસકી રિઝલ્ટ આને લગી હૈ. યે જબ ચિક્સ અબ ધીરે ધીરે બડે હોંગે ઓર ફિર ઇનસે ફિર જબ અંડે હોંગે, તો મુઝે લગતા હૈ કે એસે કેપ્ટિવ બ્રીડિંગ મે એક હમે એક સફળતા ખાસ કરકે ગીધો મે એક મિલી હૈ. સફાઈ કામદાર તરીકે ઓળખાતા ગીધ પક્ષીનું પર્યાવરણમાં ખાસ મહત્વ છે, અને તેમના સંરક્ષણ માટેના પ્રયત્નો એ ગીધના સારા ભવિષ્ય માટે ગુડ ન્યૂઝ છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુજરાત ટીમનો રિપોર્ટ. સ્વચ્છ ભારત મિશન આ અભિયાનને 10 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. સમગ્ર દેશમાં ઠેર ઠેર અલગ અલગ રીતે તેની ઉજવણી થઈ રહી છે. દેશના વડાપ્રધાનશ્રીએ પણ આ ઉજવણીઓને આવકાર આપ્યો છે.
ચાલો આજે એક એવા ઓફિસર વિશે વાત કરીએ જેણે પ્રકૃતિ દ્વારા પ્રકૃતિને મદદરૂપ થઈ અને એક નવો ચીલો ચાતર્યો છે અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે વેસ્ટ મેનેજમેન્ટ માટે. ગાંધીજી કા એક બહુત અચ્છા સ્લોગન હૈ જ્યાં ગાંધીજી કહેતે થે બી ધ ચેન્જ યુ વિશ ટુ સી. મેરે હિસાબ સે બી ધ ચેન્જ યુ વિશ ટુ સી મેં યહી ચીજે આતી હૈ. જો ચીજ મેં ચાહતા હું સાફ હો દુનિયા, સબ લોગ સફાઈ હો હમારે દેશ મેં ભી. ઓર ઇસ પોઈન્ટ ઓફ વ્યૂ સે લેકે મેને સેગ્રીગેશન કો અપના એક એમ બનાયા. ઓર મેને કહા ચલો મેં અપને ઘર સે સ્ટાર્ટ કરું તો અગર મેં અપને આપ ચેન્જ હોઉંગા તભી મેં કિસી કો ચેન્જ કર સકતા હું. તો મેને અપને ઘર મેં પહેલી વાર સેગ્રીગેશન શરૂ કિયા. ઓર ઇસ જર્ની મેં મેરે સાથ મેરા પૂરા પરિવાર રહા. ઓર આજ પિછલે 7 સાલ સે હમારે ઘર સે કૂડા બહાર નહીં જાતા. હમ પિરાના જૈસે પહાડ બનને મેં સહાયક નહીં હૈ. ઓર હમ ચાહતે હૈ યહી ચીજ હમ લોગો તક મેસેજ પહોંચાએ, લોગો કો જાકે સિખાએ ઓર જિસસે જ્યાદા સે જ્યાદા લોગ ઇસ ચીજ કો ફોલો કરે. આજ છે અમદાવાદના રિટાયર્ડ વિંગ કમાન્ડર ધર્મેન્દ્ર શર્મા, કે જેઓ ડ્યુટીથી ભલે નિવૃત્ત થયા હોય પણ દેશની ઉન્નતિ માટે હજુ પણ પ્રવૃત્ત છે અને સ્વ અનુભવથી લોકોને સ્વચ્છતાની સાથે વેસ્ટ સેગ્રીગેશન શીખવાડી રહ્યા છે. મેરે ઘર મેં હમ જૈસે હી સબ્જી કે છિલકે, જીતના વેટ વેસ્ટ મેં સબ્જી કે છિલકે આતે હૈ, યે પત્તે વગેરા જો આપ મેરે ઘર કે આસપાસ દેખ રહે હૈ, ઇતને સારે પેડ હૈ, ઇન પેડો સે જો પત્તે ગિરતે હૈ, અંદર જો દાલ ચાવલ વગેરા જો બચતા હૈ ઓર જો ભી ખાને કા ફૂડ વેસ્ટ હમારા બચતા હૈ વો પૂરા કા પૂરા હમ કમ્પોસ્ટ કરતે હૈ. ઉસકી પ્રક્રિયા યે હૈ કે મેને ના ડબ્બે લિયે હૈ. એક ડબ્બે મેં મેં ઇસ ચીજ કો રખતા હું ઓર ઉસ ડબ્બે કો કે અંદર મેં પહેલે એક બ્રાઉન વેસ્ટ ડાલા હુઆ હોતા હૈ ઓર બ્રાઉન વેસ્ટ કે ઉપર હમ લોગ ગ્રીન વેસ્ટ યાની જો વેટ વેસ્ટ હોતા હૈ ઘર કા વો ડાલતે હૈ ઓર ઇસી તરીકે સે લેયર બાય લેયર હમ અપને ઉસમે કરતે હૈ ઓર થોડે દિન મેં હી વો વેસ્ટ ઉસમે દો ચીજે આ જાતી હૈ. એક તો લીચેટ નિકલ જાતા હૈ જો કે ગીલા હોતા હૈ ઓર જો બાકી હોતા હૈ ઉસકી ખાદ બનતી હૈ. પહેલાં તો સાહેબ ને મને બતાવ્યું કે બેન આ ખાતર બનાવવાનું છે. પછી મેં દેખ્યું તો મને એવું લાગ્યું કે આ ખરાબ લાગશે એમ. એટલે મેં બનાવ્યું તો સારી રીતે બનાવ્યું પણ મને એવું લાગતું મનથી કે આ નહીં સક્સેસ થાય. પછી એક દિવસ બનાવ્યું, બે દિવસ બનાવ્યું, પછી ધીરે ધીરે મને બનાવવાનું આવડી ગયું. પહેલાં મેં કોઈ પણ શાકભાજી કાપી લઉં છું પછી એક પ્લેટમાં ભેગી કરું છું એ. પછી બીજી વાર બીજું શાકભાજી કાપું છું તો બી ભેગું કરું છું. બધું એક સાથે એક થાળીમાં ભેગું થાય પછી મેં ડબ્બામાં નાખી દઉં છું. ધર્મેન્દ્રભાઈ તેમજ તેમની ટીમ દ્વારા ગુજરાતના વિવિધ ગામ અને શહેરોમાં જઈને સેગ્રીગેશનના સરળ રસ્તા અને તેનાથી થતા આર્થિક, આરોગ્યલક્ષી તેમજ ક્લાઇમેટ ચેન્જના મોટા પરિણામો વિશે લોકોને સમજાવવામાં આવે છે અને સાથે જ યુવાનોને પણ આ મુહિમમાં જોડવામાં આવે છે. સર જોડે હું જોડાવ્યો ત્યારથી મને ખ્યાલ આવવા લાગ્યો કે કચરો એક ખૂબ મૂલ્યવાન વસ્તુ છે અને એને હું કઈ રીતે અલગ કરીને, ભીનો અને સૂકો કચરો અલગ કરીને તેને કઈ રીતે હું એક વેલ્યુએબલ વસ્તુમાં કન્વર્ટ કરી શકું છું. મારા ગાર્ડનમાં મને એક સુંદર એક સરસ સર એક ટ્યુબ બનાવીને આપી છે. તેની અંદર પોર્સ કર્યા છે, કાણા કર્યા છે અને એને મેં જમીનની અંદર દાટ્યું છે અને એની અંદર બધો ભીનો કચરો હું ભરું છું. એવી 3-4 ટ્યુબ્સ લગાવેલી છે જેથી અંદર ભીનો કચરો ભરવા પછી અંદર ને અંદર ડીકમ્પોઝ થતાં થતાં કીડાઓ તેને ખાતા ખાતા એક ખાતરમાં કન્વર્ટ થઈ જાય છે. અને મારા ગાર્ડનમાં ઘણા કેળા છે, સીતાફળ છે, એ બધા વૃક્ષોને, આમળા છે, બધાને ખૂબ સુંદર રીતે ખાતરનું પણ પ્રાપ્ત થાય છે અને જમીન પણ પોરસ બને છે. તો ઇનિશિયલી મારી મમ્મીને પણ નથી ખબર આ વસ્તુની અને એની જોડે એટલો ટાઈમ નહોતો કે આટલું ટાઈમ ફાળવીને કચરો અલગ કરી શકે. તો હવે મારી મદદથી અને હું પણ એટલો સક્રિય થયો છું કે મોબાઈલને થોડી વાર બાજુમાં મૂકીને, મારા આરામને થોડી વાર હટાવીને આ પ્રવૃત્તિમાં થોડી ગાર્ડનની જોડે મુલાકાત કરીને, ઝાડપાનને મળીને, મારા કચરો જે હું પેદા કરું છું, મારા ઘરથી પેદા થાય છે, એને હું કઈ રીતે સેગ્રીગેટ કરું અને એક જિમ્મેદાર નાગરિક થઉં તેની શિખામણ મને સર દ્વારા મળી છે. સામાન્ય રીતે રિટાયરમેન્ટ પછી લોકો શાંતિ અને વ્યક્તિગત જીવનમાં જ રચ્યા પચ્યા રહેવાનું પસંદ કરે છે, ત્યારે રિટાયર્ડ કમાન્ડર ધર્મેન્દ્રભાઈને સમાજ માટે જરૂરી કાર્ય કરવામાં જ શાંતિની અનુભૂતિ થાય છે. તેમણે શરૂ કરેલ આ અભિયાનમાં આજે 200થી પણ વધુ લોકો જોડાયા છે. મેરે હિસાબ સે અગર વ્યક્તિ અપને ઘરમાં ખાદ બના સકતા હૈ વો તો બહુ હી અચ્છી ચીજ હૈ. અગર ઉતના નહીં કર સકતા તો કમ સે કમ સેગ્રીગેટ કર કર અગર અપને વેસ્ટ કો દે બહાર મ્યુનિસિપાલિટી કે ગાડી કો તો વો ભી બહુત બડા યોગદાન હમ દે રહે હોંગે. પિરાના જૈસે બડે પહાડ બનને સે રોક રહે હોંગે. કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે ખ્યાતિ બાજપેઈ જૈનનો રિપોર્ટ.
મિત્રો, આપણો દેશ ભારત એ સંસ્કૃતિ અને વિજ્ઞાનને સાથે લઈને ચાલતો દેશ છે. જી હા, અહીંનો વિજ્ઞાન એટલે કે ખગોળ અને ગણિત વિજ્ઞાન ક્ષેત્રે થયેલા અનેક સંશોધનો અને તેની અસર આવે છે આપણી સંસ્કૃતિ એટલે કે કૃષિ પર. આપણી કૃષિ એ સૂર્ય આધારિત અને એમાં પણ ખાસ કરીને કયા નક્ષત્ર પર ક્યારે વાવણી કરવી, ક્યારે કાપણી કરવી, આ તમામ વસ્તુ ખગોળના એ સંશોધનો પર આધાર રાખતી હતી, જેના મૂળમાં ક્યાંક ને ક્યાંક રહેલ છે સૂર્યઘડી, જે તે જગ્યાએ ચોક્કસ સમય સૂર્યના સ્થાનના અનુસાર બતાવી શકે છે. હાલમાં જ પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે એક સૂર્યઘડીનું લોકાર્પણ થયેલ છે. આવો જાણીએ સૂર્યઘડી કઈ રીતે આપણા જીવન સાથે સંકળાયેલ છે. આમ જોઈએ તો આ સૂર્ય ઘડિયાળનો ઇતિહાસ ખૂબ જૂનો છે. પહેલી સૂર્ય ઘડિયાળની શોધ લગભગ 1500 BCEની આસપાસ થઈ હોવાનું મનાય છે. પણ સૂર્યના પડછાયા આધારિત સમય કેવી રીતે નક્કી કરવામાં આવે છે? આ જે સન ડાયલ છે એના સોલર ક્લોક અને સૂર્ય ઘડિયાળ પણ કહેવાય છે, જે એક સમય બતાવવાવાળા યંત્ર છે. અને એની જે કાર્ય પદ્ધતિ છે, આ કાર્ય પદ્ધતિ સૂરજના જે કિરણ હોય, આ સૂરજના કિરણના જે પરછાયા છે, આ પરછાયા આધારિત એના ગણતરી થાય છે કોઈ પણ જગ્યાના લેટિટ્યૂડ અને લોંગિટ્યૂડ એટલે રેખાંશ અને અક્ષાંશ, રેખા આધારિત ખગોલીય ગણના આધારિત મિનિટ અને કલાકના ગણતરી થાય છે. આપણી જે હાથમાં ઘડિયાળ હોય કે મોબાઈલમાં જે આપ ટાઈમ જુઓ છો, આ ટાઈમ માટે તમને બેટરીના કે પાવર સપ્લાયની જરૂર પડે છે. બટ આ સન ડાયલમાં, સોલર ક્લોકમાં કોઈ પણ પાવર સપ્લાયની કોઈ જરૂર નથી. આ સૂર્યની કિરણ અને પડછાયા આધારિત કામગીરી કરે છે. ઘડિયાળમાં સમય જોવો કે મોબાઈલમાં સમય જોવો, આ તમારી જે તે જગ્યા તમે છો ત્યાંની સમય નથી. આ સમય દેશની સમય છે. તમારી જગ્યાની જે સમય છે એ અલગ હોઈ શકે છે. જેમ કે આપણી પાટણની જે ટાઈમ છે એ દેશના ટાઈમ કરતાં સરેરાશ વર્ષ દરમિયાન આપણે ગણતરી કરીએ તો લગભગ 40 મિનિટ પાછળ ચાલે છે, અને ફેબ્રુઆરી મહિનામાં તો બહુ વધારે 56 મિનિટ જેવી લગભગ કલાક થઈ ગયો પાછળ ચાલે છે, અને નવેમ્બર મહિનામાં આ તફાવત માત્ર ને માત્ર 25 મિનિટના થાય છે, જેથી જગ્યાની સમય અલગ હોય. અને કોઈ પણ ખેતીવાડી ના હોય, વાવેતર ના હોય, સિંચાઈ ના હોય કે આપણા આરોગ્ય માટે જૈવિક ક્લોક હોય દરેક જીવોમાં, જેમ કે પક્ષીઓ પણ સવારમાં માળાથી બહાર આવે અને સાંજે માળામાં જાય છે તો એ જૈવિક ક્લોક આધારિત જાય છે. તો આ જે આરોગ્ય ક્ષેત્રમાં જૈવિક ક્લોકના ખૂબ જ મહત્ત્વ છે, તો બંને કૃષિ ક્ષેત્રમાં અને આરોગ્ય ક્ષેત્રમાં એના મહત્ત્વ હોવાથી આપણા સૂર્ય ઘડિયાળ બહુ મહત્વપૂર્ણ બની જાય છે, અને મોબાઈલ અને ઘડિયાળ કરતાં અલગ છે. દરેક જગ્યાનો પોતાનો લોકલ ટાઈમ હોય તો કેવું કન્ફ્યુઝન થઈ જાય કે અમદાવાદમાંનો ટાઈમ એક હોય, રાજકોટનો ટાઈમ બીજો હોય, પાટણનો ટાઈમ ત્રીજો હોય, તો એમાં જુદા જુદા ટાઈમ થાય. એટલે પછી આપણે એમ નક્કી કર્યું કે આપણે એક જગ્યાનો કોમન ટાઈમ રાખીએ, એટલે કે 2:30 આપણો હવે ટાઈમ નક્કી કર્યો. સૂરજની સ્થિતિથી ટાઈમ નક્કી ક્યારે થાય કે સૂરજ બરાબર તમારા રેખાંશ પર આવે, તમે જે રેખાંશ પર જાઓ છો એ રેખાંશ પર સૂરજ આવે ત્યારે નાનામાં નાનો પડછાયો થઈ જાય, અને તમને જે નાનામાં નાનો પડછાયો થાય એને બપોરે 12 વાગ્યા કહેવાનો. એટલે આપણે શું ડિસાઈડ કર્યું કે 82 ડિગ્રી જ્યાં છે એ મિર્ઝાપુરમાંથી એ રેખાંશ પસાર થાય છે, ત્યાં જ્યારે સૂર્ય આવે ત્યારે આપણે એને બપોર કહેવાની. એટલે એ રીતે પડછાયાથી ટાઈમ નક્કી થાય. પરંતુ આપણે ડિસાઈડ કર્યું કે ઇન્ડિયાનો ISTછે એ 82 ડિગ્રી પરથી નક્કી થશે. બાળકોને જોવાની આનંદ થયો અને અમને પણ આનંદ થયો. ખાસ કરીને જે ટીમ વર્ક હતું અને જે મેમ્બર હતા એમણે જે સમજ આપી કે અલ્હાબાદનો ટાઈમ જે સેટ કરવામાં આવ્યો છે એ મુતાબિક એક ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો. નાનું બાળક પણ સમજી શકે કે આ ચાર્ટ પ્રમાણે આપણે હાલમાં સમય જોઈ શકીએ છીએ, પણ આપણા પૂર્વજો, આપણા વડીલો એ પ્રમાણે પડછાયાથી આ સમય જોતા હતા. ખરેખર બહુ આનંદની વાત છે, અને અમારી બીજી ટીમો પણ આવે એવું હું ઈચ્છી રહ્યો છું. ગુજરાતની એમ કહેવાય ને કે પહેલી સન ડાયલ છે જે રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણની અંદર આવેલી છે. અમને અહીંના ગાઈડ દ્વારા એ બી જાણવા મળ્યું કે આની બનાવટ જે મે મહિનાની અંદર 2021ની સાલમાં આપણા મહારાષ્ટ્રના જે એક ખગોળશાસ્ત્રી હતા BR સીતારામન, એમના દ્વારા આ સન ડાયલને બનાવવામાં આવેલી હતી. કૃષિ સાથે બી બહુ સારું રિલેશન ધરાવે છે કે આપણે નોર્મલી જોઈએ કે પ્લાન્ટ હોય તો એને ગ્રો થવા માટે ફોટોસિન્થેસિસની પ્રોસેસ થવી બહુ જરૂરી છે. હવે ફોટોસિન્થેસિસની પ્રોસેસ એ સનલાઇટ સાથે ડાયરેક્ટ રિલેશન ધરાવે છે. હવે જેટલો સનલાઇટ વધુ મળે એટલું ફોટોસિન્થેસિસ સારું થશે અને પ્લાન્ટ સારો એવો ગ્રોથ થશે. તો એ પ્લાન્ટના ગ્રોથની અંદર એની અંદર
જે ફળ અને ફ્રૂટની જે ક્રિયા થાય છે એની અંદર સનલાઇટ બહુ સારું મહત્ત્વ ધરાવે છે, તો એ સનડાયલ જેટલો ટાઈમ એની અંદર વધારે સ્પેન્ડ થશે એટલું એ સારું એવું ગ્રોથ આપી શકશે. ભારતે દુનિયાને કેટલાય નવીન સંશોધનો આપ્યા છે, આમાંનું એક એટલે સૂર્ય ઘડિયાળ. આજે સમય જોવા માટે અનેક સાધનો છે, પરંતુ જ્યારે ઘડિયાળ શોધાઈ ન હતી ત્યારે સમય જોવા માટે સૂર્યપ્રકાશ આધારિત પડછાયા મુજબ જ સમય નક્કી કરવામાં આવતો હતો. ગુડ ન્યૂઝ ગુજરાત માટે પાટણથી ભરત ચૌધરી સાથે પ્રિયલ દેસાઈનો રિપોર્ટ. એક શિક્ષક કભી સામાન્ય નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ. ચાણક્યે આ વાક્ય ઉચ્ચાર્યું હતું શિક્ષક માટે, એવો અસાધારણ વ્યક્તિ જેનામાં સમાજ માટે કશુંક કરી છૂટવાની ભાવના હોય, અને તો જ વ્યક્તિએ શિક્ષક બનવું જોઈએ. આ વાત સાબિત કરી બતાવે છે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત અમરેલીના શિક્ષક ચંદ્રેશભાઈ બોરીસાગર, જેઓ ગામે ગામ બાઇક પર ફરી શિક્ષણ માટે જનજાગૃતિનું કામ કરે છે. તેમણે ગાયેલા 20 ભાષામાં અલગ અલગ ગીતો હોય તો દેશના પ્રધાનમંત્રીને પણ આશ્ચર્યચકિત કરી મૂક્યા છે. હું છેલ્લા 21 વર્ષથી પ્રાથમિક શિક્ષણમાં પ્રાથમિક શિક્ષક તરીકે એટલે કે બાળક કેળવણીના ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યો છું, અને મારા 21 વર્ષની આ મારી સેવાકાળ દરમિયાન બાળકોના એનરોલમેન્ટ, બાળકોના એટેન્ડન્સ, એના ક્વોલિટી એજ્યુકેશન અને હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે સતત કેટલાય નવાચારો મેં કર્યા છે. એટેન્ડન્સ અને એનરોલમેન્ટ માટે બાળકો માટે આપણે જોઈએ તો જે લોકગીત આપણા સ્થાનિક ગરબા ગીત છે એનું શિક્ષણના જાગૃતિ માટે પંખીડા ગીત છે તો પંખીડા તો ઉડીને જાજે ગામે ગામ રે, મારા દેશના બાળકોને કે જે ભણવા આવે રે અને મારા ગામના બાળકોને કે જે શાળામાં આવે રે, આવા આપણા લોક જાગૃતિના કાર્યોથી એનરોલમેન્ટ રેશિયોમાં વધારો થયાનો આનંદ છે. પહેલા મેં બીજી સ્કૂલમાં હતો, મારો છોકરો બીજા ધોરણમાં, આ શાળાનું નામ જોયું અને કામ સારું છે એટલે મૂક્યો. આ ચંદ્રેશભાઈ બોરીસાગર એ બહુ આચાર્ય છે, બહુ સરસ ભણાવે છે, એનું કામ બહુ સારું છે એટલે એને લીધે જ આગળ વધ્યો છે મારો છોકરો. અમારા સર અમને સંગીત સાથે ગણિત અને અંગ્રેજી પણ સારી રીતના લે છે, અને અમારા સર સંગીત પણ શીખડાવે છે અને તેને હાર્મોનિયમ સારી રીતના વગાડતા આવડે છે, અને તે અમારા સર એક નંબર બધું શીખડાવે છે, અને તે 15 દિવસે ઘડિયા પણ અમારે લે છે, તેથી અમે હોશિયાર બનીએ છીએ. આ તો થઈ બાળકોને શાળા આવતા કરવાની વાત, પણ ચાલો એ પણ જાણીએ કે શાળામાં બાળકોને આવતા રહેવું ગમે તે માટે અનોખા શિક્ષક શું કરી રહ્યા છે પ્રયાસ. સેલ્ફ અટેન્ડન્સ થ્રી બાળકોને શાળામાં આવવું ગમે, રોકાવવું ગમે, ભણવું ગમે એ માટે આકર્ષિત કરે છે. તે ઉપરાંત ક્વોલિટી એજ્યુકેશન માટે મારી સ્કૂલને લર્નર સેન્ટર સ્કૂલ બનાવી છે. રંગીન ચિત્રો, નકશાઓ અને કન્ટેન્ટ આપણી દિવાલો અને આપણા પિલર્સ પર જોવા મળે છે. બાળકો હસતા, રમતા, ખેલતા, કૂદતા, સતત ચારે દિશાઓમાંથી લર્નિંગ કરતા રહે એ આશયથી લર્નર સેન્ટર સ્કૂલ બનાવી છે. મારા વડલાના વૃક્ષ પર પણ અમારા હેંગિંગ એફએલએન કન્ટેન્ટ લગાવ્યા છે. તો સંગીત સાથે શિક્ષણ વર્ગખંડની અંદર એક મારો નવાચાર છે, અને સંગીત સાથે કઠિનમાં કઠિન બિંદુઓને સરળ બનાવીને બાળકોને શીખવું છું. છોકરા બહુ બસ આ ભણવામાં ઉત્સાહિત છે, અને આપણે ઘેરેથી મોકલવા નથી પડતા, પણ એ ઓટોમેટિક ઉત્સાહિત હોય છે કે ભણવા આવવા માટે અહીં શાળામાં, અને શિક્ષણ બહુ સારું આપે છે સાહેબ. ચાલુ વર્ષે સમગ્ર દેશમાંથી કુલ 50 શિક્ષકોને શ્રેષ્ઠ રાષ્ટ્રીય શિક્ષક તરીકે સન્માનવામાં આવ્યા હતા. ત્યારબાદ તે સર્વે શિક્ષકોએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. ત્યારે સાંભળીએ બાઢડા ગામની શાળાના આ અસાધારણ શિક્ષકે શું વાત કરી પ્રધાનમંત્રી સાથે. શૈક્ષણિક લોક જાગૃતિ સમાજમાં આવે એ માટે જે ગરબા ગીતો હું ગાઈ ગાઈને બાઇક પર ફરી ફરીને શેરીઓમાં અને ગામડે ગામડે જે લોક જાગૃતિનો કાર્ય કર્યું છે એ શેર કરવાનો મને અવસર મળ્યો, ત્યારે 20 ભાષાના ગીતો એ પણ સહજ રીતે માનનીય વડાપ્રધાન સાથે મારે શેર કરવાનો મને અવસર મળ્યો. કેરળમાં મલયાલમ ભાષામાં ગવાતું લોકગીત એટલે કે એ રીતે તમિલ રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ અમરેલી જિલ્લાના સૌરાષ્ટ્ર ગુજરાત અને અમરેલી જિલ્લાના નાના એવા બાઢડા ગામના ચંદ્રેશભાઈ બોરીસાગરને મળ્યો, જે અમરેલી જિલ્લાના
બારડા ગામનું ગૌરવ ગણાય છે. ગુડ ન્યૂઝ માટે અમરેલીથી હસમુખ રામાણીનો રિપોર્ટ. મિત્રો, સમાજની કોઈ વાત કે વિચાર જે સમય સાથે સુસંગત નથી કે પછી બદલાવવાની જરૂર છે તેને સંબોધવાનું હાથવગું માધ્યમ એટલે નાટક. નાટક એ સમાજનું દર્પણ છે. નાટક થકી આવા પ્રશ્નોને લાગણીસભર રીતે જીવંત અભિવ્યક્ત કરી શકાય છે. તાજેતરમાં જ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પોતાના આવા જ તમામ પ્રશ્નો અને વાતોને વાચા આપી હતી સ્કિટ કોમ્પિટિશનમાં. ગુજરાત યુનિવર્સિટીના આંતરવિભાગીય યુવક મહોત્સવમાં એમજી સાયન્સ સેન્ટર ફોર ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન સેન્ટર ફોર પ્રોફેશનલ સ્ટડીઝ જેવી કોલેજીસની સ્કિટ પ્રસ્તુત થઈ હતી. આ સ્કિટ્સના ટોપિક સ્ત્રી સશક્તિકરણ, મૃત્યુ કે બોડી શેમિંગ જેવા હતા. નાટક જ એક એવી વસ્તુ છે કે જેના થ્રુ તમે કોઈને મોઢે નથી કહી રહ્યા, જેમ ક્યારે બી કોઈ તમારી મજાક ઉડાવે ને તે મોઢે ના ઉડાવે, એવું ના કે તું કેવો લાગે છે, એ કંઈક અલગ રીતે, કાળો હોય તો કોલસા જેવો છે એવી રીતે કે રાઈટ. તો નાટકમાં તમે કોઈને મોઢે નથી કહી રહ્યા કે તું મને આવું ના કહીશ, તમે ઇનડિરેક્ટલી કહી રહ્યા છો, પણ એ રીતે કે જેમાં એને જોવાની બી મજા આવે છે પણ એને સમજે પડે છે અને એને શીખ પણ મળે છે. આંતરવિભાગીય સ્કિટ કોમ્પિટિશનમાં સેન્ટર ફોર ડેવલપમેન્ટ કોમ્યુનિકેશનની બોડી શેમિંગ વિશે વાત કરતી સ્કિટ એ પ્રથમ પારિતોષિક મેળવ્યું હતું. મારા જીવનમાં હું કોઈને જજ નથી કરતી એની બોડી કે એની આઉટર બ્યુટીથી. આઈ વુડ ઓલવેઝ વેઇટ કે સામેવાળો માણસ મારી જોડે કઈ રીતે બિહેવ કરે છે, એનું પર્સનાલિટી કેવી છે, રાઈટ. તો રિલેટ તો એ રીતે કરું છું કે મારી જોડે બી આ વસ્તુ થઈ છે ને જે વસ્તુ હું કદાચ કોઈને કહી નથી શકી એ મેં આ સ્કિટ દ્વારા કહી અને પછી મને જેન્યુઅલી બહુ જ સારું લાગ્યું. કેમ કે વર્ષોનો યુનો ટ્રોમા લઈને જે બેગેજ લઈને ચાલતા હોય, એકવારમાં તમે કોઈકને મોઢે આંખમાં આંખ નાખીને કહી દો ત્યારે જે એક આમ તમને આમ લૂઝ ફીલ હોય ને કે યાર હાશ છૂટ્યા, તો એ થયું મારી જોડે આના પછી. અમે રિયલ કિસ્સાઓ જોયા કે છેલ્લા વર્ષમાં કયા કયા કિસ્સાઓ બન્યા છે, કેટલા કેટલા લોકોને આની અસર થઈ છે, કેટલા લોકોએ સ્યુસાઇડ કર્યું છે, કેટલા લોકોએ અમને એવા બે મર્ડરના કિસ્સા મળ્યા કે કોઈ બોડી શેમિંગને લઈને લોકોએ મર્ડર કરેલા છે. વિદ્યાર્થીઓએ પોતાની આસપાસ તથા પોતાના જીવનમાં ઘટેલી ઘટનાઓને સમાજ સમક્ષ રજૂ કરવા માટે નાટકના સ્કિટ માધ્યમનો ઉપયોગ કરી ખૂબ સારી રીતે આ પ્રસ્તુતિઓ આપી હતી. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ. મિત્રો, જે રીતે કોઈ પણ સ્થળની ઓળખ એ ત્યાંની પ્રકૃતિ, ત્યાંના ઝાડ પાન અને માટી બને છે, તે જ રીતે ત્યાંની ઓળખ એ ત્યાંની સંસ્કૃતિ પણ બની શકે છે. અને ગુજરાતની વાત કરીએ તો ત્યાંની સંસ્કૃતિ એટલે ત્યાંના લોકગીતો, ત્યાંનું લોકનૃત્ય ગરબા. નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે ત્યારે આવો ઝલક માણીએ ગરબાની.
10 સ્ટેપ અને 14 સ્ટેપ ના ગરબા રમવામાં આવે છે અને એક અલગ સ્ટાઇલમાં રમાય છે. તે આ બધા સ્ટેપ્સ જે સ્ટાર્ટિંગના પાયનિયર ટીચર્સ જે હતા એ લોકોએ બધાએ મળીને બનાવેલા છે. અલગ અલગ જગ્યાએ જઈ જઈ જઈને બધું રિસર્ચ કરીને આ સ્ટેપ્સ ક્રિએટ કરવામાં આવ્યા છે. આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ અમારો આ કાર્યક્રમ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. આપ આપના પ્રતિભાવો તથા ગુડ ન્યૂઝ મોકલી શકો છો goodnewsgujarat@gmail.com પર. આ સપ્તાહે માત્ર આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.